नमस्कार, स्वागत है आपनो एक्सप्रेस न्यूज में। समाचारों की साथे हूं छु जिज्ञासा। एक्सप्रेस न्यूज में आगे बढ़िए ते पहला एक ब्रेकिंग न्यूज सामने आ रहा है। गुजरात की यूनिवर्सिटी में प्रमोशन आपवामां आवशे, आ महत्वनो निर्णय लेवामां आव्यो छे। सरकारी अने खानगी कॉलेजों में मास प्रमोशन आपवानो निर्णय लेवामां आव्यो छे। स्नातक कक्षाना तमाम अभ्यासक्रम माटे आ निर्णय लेवायो छे। बीजा चौथा अने छठा सेमेस्टरना विद्यार्थीओने फायदो थशे। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે। આયુષી, શું છે વધુ વિગતો? બિલકુલ જુગ્નાશા, જે રીતે હાલ કોરોનાનો સેકન્ડ વેવ ખૂબ ઘાતક સાબિત થયો અને સેકન્ડ વેવના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની ફરજ છે તે પડી છે। આ પહેલા પણ 10th સ્ટેન્ડર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો, ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે કે સ્નાતક ડિગ્રી એટલે કે જે ગ્રેજ્યુએશન માટેના કોર્સિસ હોય છે તેના માટેના વિદ્યાર્થીઓ જે અભ્યાસક્રમ હોય છે વિવિધ, તે લોકોને તમામ વિદ્યાર્થીઓને પ્રમોશન છે આપવામાં આવશે। જે મેરિટ બેઝ આધારિત આ જે પ્રમોશન હશે તે આપવામાં આવશે અને બીજા ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને આનો ફાયદો થવાનો છે। ત્યારે બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પહેલા સેમેસ્ટરમાં જે ગુણ મળ્યા હશે તેના આધાર પર તેને પ્રમોશન જે છે તે આપવું કે નહીં તેના આખી કહી શકાય કે કમિટી છે તે નક્કી કરશે। અને જે વિદ્યાર્થીઓ છે તેને આનાથી કહી શકાય કે અભ્યાસક્રમ જે છે આખો આ વર્ષ તેમનો ખોરવાયો હતો, ત્યારે તેના કારણે જે આ સ્નાતક કક્ષાના જેટલા પણ વિદ્યાર્થીઓ હતા અને જેટલા પણ અભ્યાસક્રમો જે છે તે થયા હતા, ઘણા કોલેજીસમાં સ્ટુડન્ટ્સ બધા જઈ શક્યા, ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે। જેમાં બીજા ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આનો ફાયદો થશે, પરંતુ મેડિકલ અને પેરામેડિકલના અભ્યાસક્રમ માટેના વિદ્યાર્થીઓ જે છે તેમને આ પ્રકારનું કોઈ પણ પ્રમોશન છે તે નહીં મળે, એટલે કે આ ફાયદો તેમને નહીં મળી શકે। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો મેડિકલ પેરામેડિકલ સિવાયના અભ્યાસક્રમો માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતની યુનિવર્સિટીઓમાં માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બીજા ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને આનાથી ફાયદો થશે। સરકારી અને ખાનગી કોલેજોમાં પણ માસ પ્રમોશન આપવામાં આવશે। સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। બીજા ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને આનો સીધો જ ફાયદો થશે।